ઉજવણી માટે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. હું વિનંતી કરું છું કે આ સેશનની શરૂઆત દ્રષ્ટિબેન પટેલ, જાણીતા પ્રકાશક જેમણે પત્રકારત્વમાં PhD કર્યું છે તેઓ, અને કીર્તિ ચૌધરી જે વિસનગરથી આવ્યા છે, એમણે ગુજરાતી સાહિત્યમાં MA કર્યું છે, એ બંને સાથે એક કૃષિ ગીત જે રઘુવીરભાઈનું નવું ઉત્તર ગુજરાતના લગ્ન ગીતના ઢાળમાં બનાવેલું કૃષિ ગીત છે એનાથી શરૂઆત કરશે આ સેશન. ખેતરની વાડે ડમેરો
નામમાં પિતા દલસિંહ ભગત નરઘા વગાડી જાણતા, ભજન રચતા, પુરાણોની વાર્તાઓ કહેતા, સ્નેહાળ જીપીમાને તો માયા એ જ મોક્ષ. એમના 3 દીકરા અને 2 દીકરીઓમાં સૌથી નાના સૌના લાડકા રઘુવીર. ભણવાનું ખૂબ ગમતું. 3-1 કિલોમીટર ચાલી માણસા ભણવા જતા. ભોળાભાઈ પટેલ, જેઓ SSC પાસ કરીને માણસા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા, તેઓ લખે છે, 8મા ધોરણમાં હિન્દીનો પીરિયડ હતો. પ્રથમ પાટલી પર સફેદ પહેરણ, વાદળી ચડ્ડી ને માથે સફેદ ટોપીના ગણવેશમાં એક છાત્રની આંખોમાં ચમક દેખાઈ હતી. આ છાત્ર રઘુવીરની એક વિલક્ષણતા ભોળાભાઈ નોંધે છે. આમ તો મને બહુ માને, પણ બીજા શિક્ષકોને તો એ સૂચના આપતા હોય કે તેઓ કેમ ભણાવે તો સારું. ગુરુ ભોળાભાઈને કારણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા સાહિત્યનો લગાવ વધ્યો. રામજી પટેલ કર્મઠ અને આખા બોલા ખેડૂત છે, જેવા એવા એમના પત્ની ભલે. એક જ સંતાન હરી. દીકરો ભણવામાં હોશિયાર, તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પરણ્યો પણ પરણાતમાં સગાવાલા પહેલેથી સલાહ આપતા, અરે જરૂર ભરાયેલા રાણી છાપ રૂપિયા નીકળ્યા હતા તો નોકરીનો લોભ શું કામ કરો છો? એક વાર બેઠાડું ને સુવાળો થયા પછી એ કામ કરતા એની કેળે નહીં દુખે. ને રામજી પટેલ સાંભળી રહેતા, મનોમન જવાબ મેળવી લેતા, આ ભણેલો માણસ કામચોર પણ થાય ને બધું કામગરો પણ થાય, જે બળથી ન થાય એ કળથી થાય. છોકરો ભણતો ગયો ને દૂર જતો ગયો. ઇજનેર થયા પછી મુંબઈની મોટી કંપનીમાં જોડાયો અને એ કહેતો, અરે પરદેશ વસવા નથી જવું, પણ તક મળે તો આગળ વધેલા દેશ જોવા છે. મામા પહેલા માટે કન્યા શોધતા હતા. એ જાણતા જ એને કહેલું, એ છોકરીએ મને મોટી લીધો છે, એના મા બાપ હા પાડે એટલી વાત, તમને મળવા મોકલીશ. એકલી આ બેબી છે, ઉંમરમાં સરખી ને ભણવામાં મારાથી આગળ છે. માટીના બંધારણમાં PhD કરે છે, નામ શીલા. હરિયો પરણાતમાં પરણીને ભણતર લજવશે એ બીકથી સગાવાલાએ રામજી અને ભલીને સાંકળી લીધા હતા. કેમ, થોડી જમીન જાયદાદ વધારે એટલે નાતની સાડવાળી નહીં રાખવાની? શું આપણા ગોળની કન્યાઓને કાતરા ખાઈ ગયા છે કે પછી તમને નાતવાર મુકાવાના અરમાન જાગ્યા છે? રામજીને બીક ન હતી. નાતવાર મૂકવાની જો હુકમી કરનાર પંજાતિયા ઉકલી ગયા. હવે તો કાયદાનો રાજ આવ્યો અને દીકરો કહે છે કે નાતજાતના ભેદભાવ લોકશાહી માટે સારા નહીં. એ સાચું જ કેતો હશે ને, ભણીને ઇજનેર થયો છે, કઈ આપણી જેમ ગમાર ઓછો છે? શું કહો છો હરિની માં? ભલી ધીમે પણ અડગ અવાજે બોલેલા, હા સગાવાલા મારા સારા અવસરે ન આવે તો એમની ખોટ આપણને 1-2 દિવસ ચાલે, પણ હરીને નાતના દબાણથી પરણાવી દઈએ ને ન કરે નારાયણને લાકડે માકડું વળગાડવા જેવું થાય તો? આ કન્યા બરાબર ભણેલી હોય ને તો મુંબઈ જેવા શહેરમાં ભૂલી તો ન પડે. હું કહું છું, ખોટું કહું છું હરીના બાપા? સગાવાલા સમજી ગયેલા કે આ 2 લાટ છે. હા, એકબીજાને પૂછે છે ને હામાં હા કરે છે તો આપણે શું કામ સલાહ આપી? આપણી સોનાની જાળ શું કામ પાણીમાં નાખવી? બધાને શીરો, મગનું શાક ને તાજી છાશ સાથે એક એક પાપડ બિરસીને ભલીબેને ઉજવણીનો આરંભ કરી દીધો હતો. સલાહ આપનારા ભાવતર ભોજનની બીજી તક જતી કરવા રાજી ન હતા. હા, સારા સારી હોય ને તો કોક દાડો કહી તો શકીએ કે આ ઇજનેર હરિજન અમારા સગામાં થાય. લગ્ન પ્રસંગ મુંબઈમાં ઉજવાયો હતો. શીલાના દાદીમાની હાજરીમાં હરિએ માતા પિતા ઉપરાંત નજીકના સગાને મુંબઈ તેડાવ્યા હતા. દરેકને આગવો ઉતારો આપ્યો હતો.
ફોટો પડાવવામાંથી કોઈને બાકાત રહેવા દીધા ન હતા. વિદાય વખતે દરેકને ભેટ સોગાદ મળી હતી. દરેકે વળતું ખાસ આમંત્રણ આપ્યું હતું. તે અમારે તે ક્યારે આવો છે? તમારા કુમકુમ પગલા પાડવા આવશો ને? લગ્ન પછી હરિ અને શીલા ગામ આવી શક્યા ન હતા, પણ દરેકે દરેક સગાની લગ્ન વિધિ વખતના એમની સાથેના ફોટા મોકલ્યા હતા. ફોટાની ફરતે રંગીન કાગળ ને એના ઉપર પરબેડ્યું, અંદર ટચુકડો કાગળ પણ ખરો. હરિ અને શીલાની ભાવની યાદ સરનામામાંય ભૂલ નહીં. બધા હરિની ચોકસાઈના વખાણ કરતા હતા, પણ ભલીમાએ ફોડ પાડ્યો, ના ના ના, મારો હરિ તો આળસુનો પીર છે, આ બધી તો કળા વહુની. આ યાદ છે તમને? લગ્ન પછી વરઘોડિયા પગે લાગવા આવ્યા તો હરિ તો સમ ખાવા પૂરતું નમતો હતો, પણ વહુ મારા પગના અંગૂઠાને અડકીને એણે આંગળીઓના ઢેરવા એના પોપચાએ લગાડ્યા. આપણે વિદાય થયા ત્યારે એ જ રીતે પગે લાગી, જરાય ચૂક નહીં. પાછી બેટીને રડી એ માં કહીને બોલાવે ને ત્યારે લાગે કે સગી દીકરી તો શીલા છે, ને એને લીધે આ હરિ અમને ઓળખે છે. બંને મહિના માસમાં ગામ આવવાના હતા, પણ હરિને કંપની તરફથી યુરોપ જવાની તક મળી. શીલા એકલી ગામ આવી 15 દાડા રહેવા માંગતી હતી, પણ છેલ્લી ઘડીએ હરિ એને સાથે પ્રવાસમાં ખેંચી ગયો અને કેવું બહાનું કાઢ્યું. અમને બધા ઇજનેરોને લખતા ને નકશા દોરતા આવડે, પણ અંગ્રેજી બોલતા બરાબર ના આવે. આ શીલાને તો યુરોપની બધી બીજી ભાષાઓ સમજાય. અમારી કંપનીએ જ એને અમારી સાથે મોકલવાનું નક્કી કર્યું છે, જેથી અમે ભૂલા ના પડી જઈએ અને એમ ફેમ પાછા આવીને કામે લાગીએ. પ્રવાસી પાછો આવ્યો ત્યારે પૂછ્યું તો હરિ કહે છે, શીલા તો માથે પડી, અમને મોચોક કરવા ના દીધા. અમે ભૂલા ના પડીએ એ એને જોવાનું હતું, એને બદલે આ તો અમને રોકતી હતી. એ ફિલ્મ ના જોવાય લાગી છે, એ લગતામાં ના જવાય લૂંટાઈ જશો. બધા મનોમન ભળતા હતા, પણ શું કરે, એકવાર શીલેવા શીલાની આગેવાની સ્વીકારી પછી પ્રવાસ તું તો સમજ્યા, પણ એ ઘેર તો તને તારી રીતે જીવવા દે છે ને. તારો ભૂલકનો સ્વભાવ, તારી આળસ, એની તો રામાયણ છે. સવારે 6 વાગે જગાડી દે, નાઈને મારે ગીતાનો એક અધ્યાય વાંચવાનો, ગુજરાતીમાં નહીં સંસ્કૃતમાં. કોઈક અઘરો શ્લોક હોય તો અર્થ કે, નહીં તો ધક્કો આપે. જેના ઇજનેરની પદવી લઈને બેઠા છો, જર્મનનો ટેસ્ટ આપી શકો છો અને ગીતા સમજાય એટલું સંસ્કૃત શીખી શકતા નથી? આજે બરાબર સમજી રાખો, કાલે અર્થ પૂછીશ. ભૂલ કરશો તો પરમ દિવસે 6:45 વાગે જગાડીશ, જાણે મારી ઊંઘ ઘડાડવા માટે પરણી ના હોય. હવે એની ઊંઘ ઓછી એમાં મારો વાંક. હવે તો છે ને એકવાર એને અહીં જાગતી મૂકીને મારે કામ આવવું છે, ઊંઘવા માટે દિવસે ખેતરમાં જઈને લીમડા નીચે ઉગી. પણ ભાઈ તારી તબિયત તો સારી છે ને બેટા? માં એમાં મને ખબર નથી પડતી, હું ફોન શીલાને આપું. સાસુમાની પ્રણામ પાઠવી શીલા કહે છે, સવારે વહેલા જાગવાથી રાત્રે વહેલી ઊંઘ આવે, 10 પહેલા ઊંઘી જવાથી મન શરીર સ્વસ્થ રહે. તમે જ કહો માં, બાપા કેટલા વાગે જાગે છે? પરિમા રામજી પટેલને પૂછે છે ને પટેલ હસીને જવાબ આપે છે, હવે તો આવતીકાલે જાગું ત્યારે ઘડિયાળમાં જોઈને કહું. અહા, એમાં વાકુ શું કામ બોલો છો? કહી દો ને કે દાડો ઉગે એ પહેલા જાગું છું. 5-1 વાગે ખરું ને? બાપા કરતા દીકરાની વધુ ઊંઘવાની છૂટ હોય એ ખરું, પણ કેટલી, 1 કલાક કે વધુ? ત્યાં હરિ શીલા પાસેથી ફોન લઈ લે છે અને માં ને કહે છે, માં અને કોઈ નહીં પહોંચે ત્યાં આવે ને ત્યારે તમને કાયદા ન શીખવે તો મને ફટ કહેજો. પછી તો શીલા સુવાવડ વખતે પિયર ગઈ. ખોળો ભરવાનો શુભ પ્રસંગ ઉજવાયો ત્યારે બધા ભેગા થયા હતા. પછી ભલીમાં એકવાર એની ખબર કાઢી આવ્યા. વેવણ વેવાઈને લાગ્યું કે ભલીમાં ગામડા ગામમાં રહે છે, પણ કેવા ગૌરવશીલ છે. હરિમાં મા બાપના ગુણ આવ્યા છે, ભણતરનું કે હોદ્દાનું અભિમાન જ નહીં. શીલા પૂરા 5 માસ પિયર રહી હતી. હરિના નિત્યક્રમમાં અનિયમિતતા આવી ગઈ હોય એવું એને લાગતું હતું, પણ દયા આવતી હોય વહેલો જગાડતી નહીં. એમ તો એ પોતે પણ ક્યાં અનિયમિત નહોતી થઈ ગઈ?
દીકુ જાગે ત્યારે જાગવાનો, ને ઊંઘવા દે ત્યારે ઊંઘવાનો. ક્યારેક એઘોડિયામાં જાગતો હોય ત્યારે સૂતા સૂતા રમ્યા કરે છે ને ગોલાની જેમ બોલે છે. શીલાને ત્યારે રજા રહે છે, પણ નજર પડી તો જોયા જ કરે છે. જિયારાના રિવાજ વિશે શીલા જાણતી હતી. પહેલી ઉતાશણી, હોળી વખતે ગામ જઈ બાળકને પગે લગાડી આવવાની એની તૈયારી હતી. તેથી એક મહિના પહેલાં પિયરની વિદાય લઈ પોતાને ત્યાં પહોંચી ગઈ હતી. મા બાપે જિયારામાં દીકુને આપેલી ભેટ સોગાદોથી એક આખો ઓરડો ભરાઈ ગયો હતો, જે શીલાના સ્ટડી રૂમ તરીકે ઓળખાતો હતો. મારે તો હવે દીકુનો જ સ્ટડી કરવાનો ને. ખાસી અઠવાડિયાની રજાઓ લઈને હરીએ ગામ જવાનું નક્કી કર્યું હતું, પણ શીલાએ પાછા વળવાની તારીખ નક્કી કરવાની ના પાડી હતી. અરે તારાથી ત્યાં અઠવાડિયું નહીં રહેવાય. કે વધારે રહ્યું હોય તો તમે તમારા એમડીને કહી રાખો કે મારા દીકુને ત્યાં ફાવશે તો 15 દિવસ પહેલા પાછો નહીં આવું. મને વાંધો નથી, કરે નહીં ફાવ, બધાને જવાબ આપતા આપતા તું થાકી જશે. અરે તો મારા વતી માં જવાબ આપશે. હરી, તમે એટલું સમજતા નથી કે દીકુને રમાડવાનું માને કેવું મન હશે. પેલી કહેવત ભૂલી ગયા, મૂડી કરતા વ્યાજ વાલું. હા, પણ ત્યાં બીજી કહેવતો પણ પ્રચલિત છે. ભણેલી ઘઉંના ભાગ કાઢવા લોકોને નવરાશ મળતી રહેતી હોય છે. ખુદ મારા પિતાજી પહેલા એક સાકી બોલતા, ભણેલી પણ ભામિની, અજવાળી પણ રાત, ગાયો પણ દારૂડિયો, એ ત્રણની એક જાત. એમાં ત્રીજું ચરણ તો બરાબર છે. તમારા જે મિત્રો બેસુમાર પીએ છે એમની ગૃહસ્થ વિશે તમે નથી જાણતા. અજવાળી રાત આપણા જેવા જુવાન માણસોને વધુ ગમે ખરું, પણ સૂર્યના પ્રકાશ વિના ફૂલ ફળ ન આવે એ તમે ક્યાં નથી જાણતા. આ સાખી રચાઈ હશે ત્યારે ભણેલી ભામિનીઓએ ફેશન અને બિનજરૂરી છૂટછાટ પ્રત્યે રુચિ રાખવી હશે, પણ ભણેલી સ્ત્રીઓ છેક વેદકાળથી પ્રેરણા આપતી રહી છે. મધ્યયુગમાં સમાજમાં પૂર્વેની જાગૃતિ રહી ન હતી ત્યારે પણ ગંગાસતી જેવી ભામિનીઓ થઈ છે. આ તમારા પિતાજી ગંગાસતીના પદ ગાય છે એ જાણો છો ને. એએમએ પીએચડી ન હતા, પણ કેવું જ્ઞાન, બલકે આત્મજ્ઞાન. કેટલાક શબ્દોના અર્થ મારા કરતા તમારા પિતાજી વધુ સમજે છે. તને શી ખબર? મેં એમની પાસે ગવડાવીને આ કેસેટ બનાવી છે. તારામાં આ બધા સંસ્કાર ક્યાંથી આવ્યા શીલા? શિક્ષણમાંથી ને મા બાપના વારસામાંથી. તું મારાથી કેટલી બધી આગળ છે શીલા. આમ તો પાછળ છું. કમાવ છો તમે અને ખર્ચું છું હું. ખર્ચે છે કે બચાવે છે? શીલા પતિ સામે જોઈ રહી, હરી બોલતો નથી જ, બધું જાણે છે. એને મારા સ્વમાનની કેટલી બધી ચિંતા છે, પણ એને ક્યાં ખબર છે કે ખેડૂતો દીકરો છે એ પણ એને પસંદ કરવાનું એક વધુ કારણ હતું. ગામમાં જઈ મને કેમ નહીં ફાવે? ત્યાં તો આખું ગામ એક કુટુંબની જેમ વર્તતું હોય છે. હું ભણેલી હોઉં તો આટલું ના જાણતી હોઉં. જોકે વડીલોને પગે રાખવાની ટેવ અને નાનપણમાં પડેલી, પછી એ બહેનપણીઓને ખુલાસો કરતી, મારી જેમ તમે નમશો તો કેળ પાતળી રહેશે, નહીં તો પરણ્યા પછી સુખમાં પડીને સમચોરસ થઈ જશો. પણ યાદ રાખો, હું કસરત કરવાનું નથી કહેતી, નમવાનું કહું છું, અને તે પણ ભાવભેર. શીલાની આ ટેવને કારણે લોકો મોંમાં આંગળા ઘાલી ગયા અને કહે છે, આ પીએચડી થઈ છે તોય પગે લાગવાની ટેવ છોડતી નથી. જોયું રામજીભાઈનો હરિયો તો થાંભલાની જેમ ઊભો રહે છે. બે વાર પૂછીએ તારે ઓતવા લાવે. આવો તો પછી રોજ સવારે મંદિરે જાય. આપણે તો વાર તહેવારે ભગવાનના દર્શન કરવા જઈએ અને આ તો ઉઠે એવી ઉપડે, જાણે ભગવાનને જગાડવાનો જોતી હોય. ગામના કૂતરાથી એ બીતી નથી. તે શું કામ બીએ? ગામમાં આવી છે ત્યાંથી કૂતરાને ખાવાનું નાખે છે, દૂધ કાઢતી નથી. વાલથી એટલા પર, અરે ખાવાનું મૂકે ને ઓટલા પર તો આંગણું એવું ચોખ્ખું રાખે કે કૂતરાને ગંદુ કરવાનું ગમે જ નહીં. શીલાએ બધા વિધિ ઉમંગભેર કર્યા. પોતે જાણતી હોય એ અંગે પણ વલીમાની સલાહ લઈને આગળ વધે. ફક્ત એક અપવાદ થયો. વાસમાં એક યુવતી ગાંડામાં ખપતી હતી. આમ તો ઘરનું ખેતરનું બધું જ કામ કરે, પણ ભાભી સાથે વાંકો પડે કે કોઈ એને ગાળી કઈ અવગણે, કે અપશુકન્યાણમાંની રસ્તો ચાતરે એની સાથે એ વિફરે. થાકે તોય શાંત ના પડે, આખો પાયો ગજવે. સાંભળનાર માની લે કે આ
ગાંડી છે. એણે હોળીમાને પગે લગાડવા લઈ જતા હરિના છોકરાને દૂરથી જોયો હતો. નજીકથી જોવાનું મન હતું, પણ ભલીમાં એને ગાંડી ગઈ ઉમરેથી પાછી વાળે તો. વેળા પછી એણે ભલીમાને ખેતરમાં જતા જોયા. ગભરાતા ગભરાતા એમના આંગણામાં જો વળી. એનો સંકોચ જોઈ શીલાએ આવકાર આપ્યો. એણે બાબલા વિશે પૂછ્યું, આ તમારો બાબલો તમારો ખોળિયામાં છે, જોવો છે, આવો. માથેથી રૂમાલ ખસેડ્યો ત્યાં દીકોએ આંખો ઉઘાડી હાથ લંબાવ્યા. જાણે અજાણી યુવતીને અગાઉથી ઓળખતો ન હોય. એને તેડતા એ જે રાજી થઈ છે, રાજી થઈ છે. આ ભગવાન તમારે 100 વર્ષનો કરશે. એના એના કહું, હાચે કહું ભાભી, હું એને અને કશું લીધા વિના આવી છું. હું એને હું આલું એને આશીર્વાદ તો આપ્યા, બીજું શું વાત જોઈએ. બહુ ડાયો થશે તમારો બાબલો બહુ ડાયો થશે. જો કેવો ટગર જુઓ મારી અમે. તમે એને ફોઈ થાવ ને એની ખબર પડી ગઈ લાગે છે. એ ફરું એ ફરી આવશે ને, હું કહું ત્યાં સુધીમાં એનો ઓલે પેલો ચાંદીનો ઘૂઘરો કઢાવીને રાખીશ. ઘરમાં તો આજે કહું, ઘરમાં તો મને કોઈ પૈસો આલે એમ નથી, પણ આ પારકી મજૂરી કરીને એટલી બચત કરીશ. અરે એનો ભાર ના રાખશો. આમ કહેતા શીલાની નજર એના ફાટેલા સાડલા પર પડી. પોતાની સાડીઓમાંથી એકાદ અમને ગમે ખરી, હા ગવન ગમશે. અને એણે બેગમાંથી ગવન શોધી કાઢ્યું. હાચે કહો, આ બાબલાને મેળીને જવાનું મન જ થતું નથી. મારી ભાભી છે, મારી ભાભી એવી વઢકણી છે ને કે એમ કહેતા દીકુને ઘોડિયામાં સુવાડવા ગયો. દીકુ રડ્યો, શીલાએ તેડી લીધું, એની સાથે બહાર આવ્યું. ગવન ધરતા, આ તમને શોભશે, તમારા ભાઈ તરફથી તમને ભેટ. ના પણ હું કયા હકથી લઉં, લોકો તો મને ગાંડી કહે છે. ખરેખર તો પોતાને બહુ ડાયા માનનારા જ ગાંડા હોય છે. તમે આ લેશો ને તો મને ખૂબ આનંદ થશે. અને ગવન લઈ છાતીએ દબાવી 14 આંસુ સાથે એ ગાંડી ત્યાંથી નીકળી. ત્યારે શીલા પણ લાગણીમાં ખેંચાઈ ચૂકી હતી. એણે જોયું હતું આ યુવતીને ગવન મળ્યાનો નહીં, દીકુને રમાડ્યાનો આનંદ વધુ હતો. લોક ટોળ ટપે વળ્યું હતું. કેટલાકે હરીને ફરિયાદ કરવાની રીતે કહ્યું, આ જોયું તારી બહુએ તારા છોકરાને તેડવા દીધો, પેલી ભાનવાનાનીને એને કંઈ ગતાગમ પડે છે કે નહીં? પડે છે, મારા કરતા વધુ ભણેલી છે. એ ભણેલી બહુ છે. સરસ્વતી ચંદ્ર વિશેની નિબંધ સ્પર્ધા માટે 10મા ધોરણના છાત્ર રઘુવીરે પણ નિબંધ લખેલો. પોતાના આ શિષ્યને લઈને ભોળાભાઈ નડિયાદ જાય છે. બંને સાથે હોય તો કોણ ગુરુ ને કોણ શિષ્ય તે નક્કી કરવાનું અજાણ્યાને મુશ્કેલ લાગે એમ ભોળાભાઈ પ્રસંગ ટાંકીને કહેતા. હાઈસ્કૂલમાં હતા ત્યારથી જ રઘુવીર સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંકળાયા. વિનોબાની ઉદાન પ્રવૃત્તિમાં પણ ભાગ લીધો. પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવ્યા અને ગામના 18 વર્ષથી નીચેના બધાને વાંચતા લખતા કર્યા. ગ્રંથાલય પણ શરૂ કર્યું, રંગમંચ પણ બનાવ્યું. બોલાય ને આટલો હધિયાર તો જાય ઈ ના કરમી નો હું કરવા બોલાવો છે મન જો નહીં આવડતું તને શું ધૂળ આવડા અને આવડતું હોય તો કાલ છોડજે તું મારે જોડાવું છે એની પાસે સમજ્યો બોલાય હેડ હા મગન ભાઈ ઓ મગન ભાઈ યાર ઓ ભાઈ તમને બોલાવા કાલ નહીં મારે જોડે કોમ છો આ જૂનો દિયોર કઈ ટકા નો ઈ નતો પૈસા થશે તો કોઈની બાયડી ને ટોપલી ચડાવવાના પૈસા લેતા હશો. ના એટલું હપાળાવાયરો આપણે નહીં બગાડતા. તમે રામ ભાઈ ખેતર નું કામ છોડીને હાંજના વખતે શું આવ્યું? આ કાલ ની તમે નતું કીધું કપિલા જગપુરી બહુ ટેડા પાણી છે. હા તે હું ઉજવું ભૂકવાનું છે. આ રામભાઈ ઘેર નો ઉતારો છે એમ વાત છે ત્યારે તો રામભાઈ ને ઘેર આજે તો છત્રી વાજા વાગતા વાગતા આવવાના. લાવો કે એક બીડી મુય હળકાવો.
આ તમે ગૂંચડું ઉકેલી રહ્યા પૈસા દરવાજા પર હોનો ઘોડો લટકાવવાનો છે. ઘોડો લાયા છો તો જીઓ નિમનમજ વાળું થશે. ચાલ્યા લખા તારા ગેટથી પેલી મોચી લઈ આવે એના પર ચડીને મગો વાયર જોડી આલે. મોચી મોચી પણ મારી મોચી નો પગ ભાજી જો સર કશો વધુ નહીં તારો એક પગ એને જોડી ના લીશું. મારો પગ તો ટૂંકો પડશે યા મગનભાઈનો ચાચી. હું જાઉં રોમભાઈ હું જાઉં હું હેડું. અરે બેસ બેસ એમ ગભરાય છે હું. તારું પાટલું બગડતું હોય તો જા પેલા બાયણા પાસેથી નવાનો પથરો લઈ આવે અને લખા તું હજી માછી લેવા ન ગયો જા લખાના ગેટથી જઈને લઈ આવે. એ રોમભાઈ તમે રેડી છો નહીં કીધા બાયડીએ જ્યોર પટ્ટીકા લેવડાવી. મેં કીધું તારે શેકડી ના તોડવી અને મારે બીડી ના પીવી. થોડા દાડા તો ભાઈ શી બીતી છે. એક દાડો તો થયું તો મવડા પણ ચડી ઊંધે મોથે પડું. પરધન બાપી તો શેકડી તાણા છે બૈરાની જાત એમનું ગજુ હું. શેકડી ના તાણા તો વાતો હની થાય. તારે દિયોર બૈરાનો અવતાર લેવો જોઈતો તો એટલો પથરોય ના ઉપડ્યો. એ શબ અને ઉતાવળ કર મારે જી બળદિયા પાવા જવું છે. તમે રોમભાઈ બળદિયા જેવા ક્યાં લગી રહેવાના. હું બળદિયા જેવો છું તો દિયોર તમે ગમાત પાડો થઈ છો નહીં માલતા. આખો દાડો ગોમ જ રહો ને. હેડો હવે જલ્દી જોડી આલો. છેડો નહીં જડતો યાર તમે ગૂંચડું છોડેલું. ના તારી ભાભી હમણાં કોઈ ગડમથલ કરતી હતી. બસ તો નહીં જડે છે. ના હું જડ શેડો હોય પછી જડે છે એમ નહીં. આ વાયર કઈ આખો ગોળ તો નહીં હોય ને. મને તો એ ગોળ એવું લાગે છે. કેમ ના લાગે તું તો અનુભવી ખરો ને. લે આર્યો છેડો. આપણે નેચે નો છેડો છે. અરે નેચે નો ઉપર નો તારે છેડારી કોમ છે કે ઉપર નીચે આરી. ઉઠ હવે પથરા તારો બાળ લાગ્યો. હેડો તારે કોના ઘરમાંથી કનેક્શન લેવાનું. આ જોઈતા ડોહાના એમની પછી નજીક પડે છે એમો ફોડું પાડીએ. એમને પૂછ્યું એ મારા ખેતરમાં થઈને પોણી લઈ જાય છે તાણ મને પૂછવા રહેતા નહીં. હું શું કરવા પૂછું. પૂછીએ તાણ એમને ના પાડવાનું મન થાય ને. આ કહી દઈશું એમના છોકરાની બહુ ને કાઢી ની નોખો છેડો. તમે શું કહો છો એને. લખા તમે બે જણા વાર લાંબા કરતા થાવ હું જરા જઈને આવું. પછી ના આવતો આટલું જોડી આલી જા. મારે કોમ છે રોમભાઈ કેમ વાત કાલે કરજે. હવાર છો નહીં પડવાની. તમને તો ખબર છે ને દર્શન કાકા કુવા પર મોટર મંજૂર થઈ છે મારે વાયર નાખી આવવાનું છે. એ નાખજે ને ભાઈ હું ચો ના પાડવા આવવાનો છું. લે આ વાયર માપી ને કાપી આલતો જા. હું આવીને કાપી આલુ. જરા વર્ધન બાપી કેજો ચાબે લે. આ તારે ચાબા કોઈ ના મળે. તારે આવવું તો આવજે નહીં તો પડજે કરશન ડોહાના ખાડિયામાં. જો ને જીવન મોટા કંત્રાટી થઈ ગયા છે તે જીભ સંભાળીને બોલજો રામ ભાઈ નહીં તો મારે જેવો ભૂંડો કોઈ નહીં. એ તો આખું ગોમ જોણે છે કે જીવન તારા જેવો ભૂંડો કોઈ નહીં. પણ આપણી આગળ તારી ટ્રેની પણ નહીં હેડ સમજ્યો. નહીં તો શું કરી નાખવાનો હતો. કરીને જ બતાવો. જાલ્યા લખા દોડ મારી લાકડી લઈ આવ. દિયોરના હાથ પગ જ ભાગી નોખું. પડ્યું એ હવાવડીની જેમ દહ દાડા ખાટલામાં. મોટા કંત્રાટી ના જોયા હોય તો રામલા આપણી આગળ તારી ગુહા ઘરી નહીં હાલે. કોક દાડા ભારી પડી જશે. બોલ બોલ ફરી બોલ. લે બોલ બોલ ફરી બોલ. રામભાઈ એની તો હાથ મૂકો તો બોલાય યાર. તો પછી પોચ ઉઠબેશ કર. બેસ બેઠો લખમણ થોડું ગોઠવે ત્યાં લગી પાછો આવશું. હા જવા દો રોમભાઈ. એ પાછો નહીં આવે તો હું હતો સર. મન જો નહીં આવડતું. લખા તને બધું આવડે છે. હા જેટલું કર્યું છે એટલું તો આવડે છે. તો લે આ વાયર દોત થી કાપી આલ. ભૂલી જો તે દાડો ગળદો મેલીન મારે દોત તો તમે ભાજી નાખ્યો છે. એ પણ હાર ઉચ્યો એક દાંત જો તો જો મો જો પણ દર થી હું લેણ માં આવી જો છું. લેણ નો બેણ બધું સમજ્યા મારા ભાઈ. હોય તો જેના આવડ્યું તે ફાયા. પેલા પાટલીઓ બદલનારા વગર મફત ના લે લે નહીં કરતા. અને દિયોર સાપામાં એમના ફોટા આવે વધારાના. હા તમે રામભાઈ એ પેલો પ્રધાન બાપીનો ફોટો પડાયેલો એ ચો મૂક્યો છે. એ મઢાઈને ઓયડામાં ભરાયો છે. આ હું જરા જોઈ ના હોય. ઉભા રે ઉભો ફોટો જોયા વના તારી ભાભીને જોઈ લેજે ને. લાય તારી પાસે ચપ્પુ હોય તો. હા વાયર કાપા પકડ જોવો. પકડ તો પકડ હાથી જ તોડી નાખું. હા
અને આ તો તૂટતો જ નહીં. લે પકડ. ના પકડ્યો. આપણે બે ખેંચીએ. ખેંચીએ. ખેંચ જોરથી. ખેંચ. તો લોહી કેમ ના આવ્યું? આ લોહી બહાર આપણ મતલબ મો બેહે તો મે રહેવા તો લિયા નહીં કીધા. કેવું નહીં કીધું. યો લોગો થયો પણ ટૂટ્યો નહીં. મેડ ઇન ઇન્ડિયા લાગે છે. સર્જનના વિવિધ સ્વરૂપોમાં આજથી સન્માનિત થતા રહ્યા છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં હિન્દી ભાષામાં પ્રદાન માટે પણ પુરસ્કૃત થયા. 2013માં જેને 72 સદસ્યતા કહે છે તે સાહિત્ય અકાદમી દિલ્હીની ફેલોશિપ, જે આપણા દેશમાં સાહિત્યકાર માટે સૌથી મોટું સન્માન ગણાય છે, તે મળ્યું. પરંતુ આજે પણ આ સર્જકને પૂછો તો તેમના માટે તો સર્જનના આરંભ કાળે 1965-66માં કુમાર ચંદ્રક મળ્યાનો આનંદ અનન્ય બની રહ્યો છે. જગતને સુંદર માનીને ચાલવાની હઠ લઈ બેઠેલા રઘુવીરને જબરો પક્ષપાત છે કવિતા પ્રત્યે. તમને ખબર છે એમણે બાળકાવ્યો પણ લખ્યા છે. દિવાળીથી દેવ દિવાળી સંગ્રહમાં એમાંનું એક કાવ્ય છે બાવળ બળિયો. વગડા વચ્ચે જાગે બાવળ, બળિયો ઊભો ઊંઘે, ઊંટ ભાઈ એના બરડાને લાંબી ડોકે સૂંઘે, ખિસકોલીને કાચિંડાને જરાન વાગે શૂળ, ફૂલ કટાણી કીડી ટોચે ચઢી ઉડાડે ધૂળ, બંદર ભૈયા બહાદુર લટકાવી બેઠા પૂંછ, બાવળિયો ગુંદર ખાવામાં ચિતરી બેઠા મૂંછ, સરસવના ખેતરમાં પીળો રંગ ભલે મગરૂર, ખીલ્યો બાવળ જોવા ઊંચે ઉડે મોર જરૂર, પાણી મોમાં વળે જોઈને પૈડા બકરી ખાય, નાની પત્તી તોય મળીને મોટો છાંયો થાય, દાંતણિયાના દાંતરડાનો પનો પડે છે ટૂંકો, વાદળ એની છત્રી જાણે બાવળ પીએ હુક્કો, ગુણવંતી ગુજરાત બગીચે વાવે બીજા ઝાડ, બાવળ બંદો જાતે ઉગે બનવા સૌની વાળ. મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો, કહેતા આ કવિની મૂંઝવણ રહી છે કે મેં તો ખેતરમાં મન વાવ્યું ને ઉગી આવ્યું નગર. આ સમય સૂર્યનો પડછાયો ને સૂર્ય સમયનો ચહેરો કવિની પોતાની ગમતી પંક્તિ છે. કાવ્ય પદાર્થ વિશે રઘુવીર ચૌધરી કહે છે, સાહિત્ય સામાજિક પરિવર્તનનું સાક્ષી બનવા ઉપરાંત નિમિત્ત પણ બની શકે. મારી કવિતા કોઈના ભય, અંધશ્રદ્ધા, અસદ અને હિંસા નિવારવામાં સહેજ પણ ખપમાં આવે તો હું જેને ફૂલ કહેતો હોઉં એને બીજા ખાતર કહે તો પણ મને વાંધો નથી. 1984થી માંડેલું બચાવનામું 2011માં પ્રગટ થાય છે. શ્રદ્ધાનું તેજ જાગશે એવા પ્રશ્નથી અંત પામતું આ દીર્ઘ કાવ્ય કેમ લખાયું એ વિશે કવિ કહે છે, આજે મૂલ્યોની વાત કરનાર આરોપીના પિંજરામાં મુકાયો છે. વેદના સાથે ચાહનાના આ કવિને પ્રેમના શાશ્વત ભાવમાં પણ વિશ્વાસ છે, માટે લખે છે, જે લોકો ચાહે છે, જે લોકો કોઈને કોઈને ચાહે છે એ મને ગમે છે. હેમંતની વહેલી સવારથી એ વધુ સવાર એટલે ઝાકળ ભર્યો તડકો, વૃક્ષ વેલ કે ફૂલ છોડને પાંદડે પાંદડેથી ફૂટતું અજવાળું, કુંપળનો રંગ કાંટાને મળે એ મને ગમે છે. કેમ કે પ્રેમનો સમય કુમાર કાર્તિકેયશો નાનો પણ છલાંગો ઊંચી અમાપ, જેની કોથળી ખાલી હોય એ કાંગારૂની આ વાત નથી, તેમ છતાં ચાહીને જે કશું પામ્યા નથી એ લોકો મને ગમે છે. ઈલા 7 વર્ષ પહેલા બળી મરેલી વિદુલાના નામે લખીને સુખી થજે હવે તું તારે, સાચું કહું તો એ જાત ખાતર મરી હતી ભારે લોભથી રૂંધાઈને. હું ઈલા કે વિદુલાને વખાણતો નથી, એટલું જ નહીં ઓળખતો પણ નથી, છતાં જીવ પાડું છું 7 વર્ષથી. 7 વર્ષમાં તો ઈલા સમજણી થઈ ગઈ હોત પૂરતી, પ્રેમનો લોભ જતો કરી શકી હોત. જે લોકો પ્રેમીને જ નહીં પ્રેમને પણ જતો કરે છે પ્રેમ ખાતર એ મને ગમે છે. હું મરી જવામાં માનું છું, તેમ છતાં જે મરીને પ્રેત થાય છે ચાહવા માટે એ મને ગમે છે. આ વાત જ એવી છે કે ગઈકાલે ન ગમેલું આજે ગમે છે. ગુજરાતી અને હિન્દીમાં 100થી વધુ પુસ્તકો આપણને આપનાર આ સજ્જ અને સજાગ
સમાજને અને માનવ જીવનને કલાથી ઉપર મૂકનાર આ સાહિત્યકારને પોતાની દરેક કૃતિ અધૂરી હોવાનો આભાસ થતો રહ્યો છે. એક ખેડૂત તરીકે એમની ચિંતાનો વિષય છે માટી અને પાણીનું પ્રદૂષણ. તેઓ કહે છે, સમસ્યાનું આલેખન કરી શકું છું, ક્યાંક ક્યાંક કલાત્મકતા પણ સિદ્ધ થઈ હશે, પરંતુ સંતોષ નહીં. પાછળ નજર નાખીને ગાંધીયુગની છાયા શોધું છું. વર્તમાન સમયમાં ફરિયાદો હોવા છતાં રઘુવીર વિધાયક દ્રષ્ટિના સર્જક રહ્યા છે. એ માને છે, ગાંધીજીએ દરેક માણસમાં રહેલી સાર માણસાઈ ભેગી કરી. કોઈ પણ માણસમાં કશુંક સારું છે એવી શ્રદ્ધા હોવી જોઈએ. દુરિતત્વ નથી એમ નહીં, પણ સરવાળે આ શ્રદ્ધા હોય તો એનાથી ટકી લેવાય. ગાંધી મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા કવિ રઘુવીરનું કાવ્ય છે ગાંધીજીની છાતી. કહે છે કે ગાંધીજીની છાતી વિશાળ હતી, થાક્યા પાક્યાને માથું ટેકવવા મન થાય એવી. બનવા જોગ કે આપણા જેવા એકલ દોકલને આજે એવી લાગણી થાય, પણ એ છાતીમાં 1, 2, 3 ગોળીઓ સમાઈ તે પછી કેટલાકને લાગે છે કે હજી તો એમાં ઘણું બધું સમાઈ શકશે. તો હવે સાતત્યના આ સર્જક શ્રી રઘુવીર ચૌધરી આપણી વચ્ચે છે, આપણે એમનો પ્રતિભાવ સાંભળીએ. એ દરમિયાન શ્રી નિસર્ગભાઈ ત્રિવેદીને વિનંતી કરું ભીમની ઉક્તિ કાવ્ય સંભળાવે. મુખી એ હાથ હું બાળી નાખું, ભલે એ હોય મોટા ભાઈના, જાતને હારનાર બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી. સહદેવ અગ્નિલાલ, હું આ આખી દ્યુત સભાને સળગાવી દઉં. આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને પ્રકાશમાં પલટાવી દઉં. પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી. અહીં આશ્રિત બનેલો ધર્મ અંધાપાને અનુકૂળ વર્તી રહ્યો છે. શાંતિના નામે હું દાસ નથી રહેવાનો, હું અધર્મની છાતી તોડીશ. સહદેવ તારું સત્ય લાવ, એને હું મારા બળમાં પ્રગટાવીશ. આપનો સૌનો આભાર. વિશેષ કરીને સુખરીતભાઈ શાહ, શ્યામ પાદેક, રાજેન્દ્ર પટેલ, અદિતિ દેસાઈ, આ બધાએ રસપૂર્વક ઘણા બધા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગયા વર્ષે આ આરંભ થયો, આ સાલ સમય બદલાયો, પણ મૂળ સ્વરૂપથી સહેજ જુદી રીતે પણ એ ચાલે છે. મને અદિતિ એવું લાગે છે કે આનું નામ હવે વસંતોત્સવ રાખવું જોઈએ. પહેલા ગુજરાતી સાહિત્ય ઉત્સવ રાખ્યું હતું, પછી ગુજરાત એવું રાખ્યું, પણ આપણા દેશની પરંપરા છે વસંતોત્સવની, અને વસંત પંચમી પછી આ શરૂ થાય છે, તો એ વ્યાપક નામ છે. અને ખાસ કરીને વસંત એ નવી પેઢીને પ્રિય એવી ઋતુ છે. આમ તો બધાને જૂનું ઝાડ પણ ક્યારેક મોરી ઉઠે છે, પણ એવું રાખીને આ એક આનંદનું પર્વ છે. માત્ર સાહિત્યનું નથી, વિવિધ કળાઓનો આમાં સમાવેશ છે, નાટક ફિલ્મ સુધી એનો વ્યાપ છે. એટલે હું વ્યાપક નામ રાખીને આ જે ગુજરાતી, હિન્દી કે કોઈ પણ ભારતીય ભાષા કે વિશ્વની ભાષા એમાં રચાયેલું ઉત્તમ સાહિત્ય વાંચવા પ્રેરાય, માણવા પ્રેરાય, એ જે આની પાછળનો હેતુ છે એ આવકાર્ય છે. થોડીક રમૂજ પણ થવાની. ગયા વર્ષે જે કાર્યક્રમ થયો એની ઘણી બેઠકોમાં હું હાજર હતો, ત્યારે થોડુંક વધારે પડતું હળવું પણ હતું, એટલે મેં ચિંતા પણ વ્યક્ત કરેલી. પણ આ સાલ બરોબર રાજેન્દ્ર, આ સાલ થોડુંક સંમાર્જન થયું છે, એનો આનંદ છે. વિશેષ તો શું કહું, એકાદ કવિતા કહું એ જ મળે છે, ઠીક રહેશે, સમય પણ બચશે. ઘણું પોતે લખ્યું છે અને બધા એટલા બધા મિત્રોએ પૂછ્યું છે અને એના જવાબો પણ પ્રગટ થયેલા છે, એટલે એમાં હું જતો નથી. મને આનંદ છે કે બધા જ મિત્રોએ, એટલે મિત્રોમાં આ સંતાનો પણ છે. સંજયનું ચાલ્યું હતું, એક્ટર હતા, મોટા પ્રોફેસર છે, પણ એને
અમારી બોલીમાં વાંચીને દ્રષ્ટિને તો આપ ઓળખો છો, મોટી દીકરી જે વચ્ચે શરૂઆતમાં હતી ને તે કીર્તિ એ વચ્ચે જ નીકળી. તો આ બધાને આમાં રસ છે, એનો પણ આનંદ છે. તો અમારું જે ગોત્ર છે તે રાજસ્થાન સાથે સંબંધ ધરાવે છે અને અર્બુદા દેવી એ અમારા કુળદેવી છે. એટલે પહેલી વાર રાજસ્થાન ગયો હું વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લઈને, 64-65ની વાત છે, એ કુમારમાં આ કાગળ છપાયેલું, એ રાજસ્થાન કહીને મારી વાત પૂરી કરું. આ કટાવ પરંપરિત કટાવ છે, વગડે વગડે ઝાડ ટચુકડા ક્યાંક હોય તે પાન વિનાના ઝૂરે, ડુંગર ડુંગર ભૂરા કોરા જરણ વિનાના પથ્થરિયા મેદાન, વસેલા ખૂણે ખાંચરે ગામ, સૂર્યના ખુલ્લા એ આકાશમહી નિજ છબી વિનાની પ્રેમ નિરખતું, જુગ જુગનો નિર્વેદ જીરવતું, પ્રશ્ન વિનાનું ચિત્ત હોય તેમ નિયત શાંતિમાં પ્રસર્યું રાજસ્થાન. ઊંટના સ્તબ્ધ રૂમાશુ ઘાસ ઘાસ પર વરસી આવે રેત, રેતનો રંગ ઊંટની પીઠ ઉપર ને આંખોમાં પણ ફરકે એવો, ભરતા ભરતા જરા કમતા કાન માંડતા મરુભોમનો શોક સાંભળી શકો તમે પણ. માણસના ચહેરા પર જાણે ઊંડી લુખી રેખાઓમાં એકમાત્ર ભૂતકાળ વિકસતો નથી હવે ઇતિહાસ એમના હાથે, બધો પરાજય ખંડિયેરના કણકણમાં ઉપસેલો દેખો. મીરાબાઈએ છોડેલા મંદિરની વચ્ચે જ્યોત વિનાનું બળે કોડ્યું, દેશ દેશના મૃગજળ જેવી કોક પદ્મિની જૌહરની જ્વાળાઓમાં સૌભાગ્ય સાચવે. મારા ગામે ધોભાઈ, મારા ગામે ભાગોડે બેસીને ધીરે હુક્કો પીતા વૃદ્ધો કાજે, પૂજા પાદો થાળ ગ્રહીને જતી કન્યકા દેવકી કાજે, ઊંટતણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન, હવે તો આંખ મહી એ ટકે એટલું. નમસ્તે, આભાર. રઘુવીર ચૌધરીને તરણેતરનો મેળો જણાવી સુરેશ દલાલે લખ્યું છે, રઘુવીર ચૌધરી એટલે એક વ્યક્તિનો કાફલો. એક રઘુવીરમાં અનેક રઘુવીર છે અને અનેક રઘુવીરમાં એક રઘુવીર છે. બધા જ રઘુવીર એક સાથે સંપી જંપીને જીવે છે. વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, કવિ, કટાર લેખક, વક્તા, સંપાદક, આયોજક, પ્રકાશક, પ્રવાસક, સાહિત્ય પરિષદને જીવંત રાખનાર વેગધારી મોરારી બાપુથી માંડીને અનેક સાથે જનસંપર્ક ધરાવનાર અને કૃષિ જીવન અને નગર જીવન બંનેના છેડાની વચ્ચે વસનાર તળપદા નાગરિક માણસ માત્ર માટે જેટલું શક્ય હોય એટલા સમતોલ થઈને પુરુષાર્થ કરનાર એકલ વીર રઘુવીરના સાતત્ય માટે પ્રેમ અને માન બંને અવશ્ય થાય. મને હંમેશા લાગ્યું છે કે સત્ય જો ક્યાંય હોય તો તે આટલા સાક્ષી ભાવે કરેલી પ્રવૃત્તિના સાતત્યમાં. વિદ્યાર્થી કાળમાં ગીતા વાંચીને નિત્યક્રમ શરૂ કરનાર 26 વર્ષનો યુવાન અસ્તિત્વવાદના પ્રભાવ સાથે ભારતીય દર્શનનો સંઘર્ષ આલેખે છે અને 1965માં સર્જાય છે એક અપૂર્વ સાહિત્ય ઘટના નામે અમૃતા. અમૃતા એ જીવનનું પ્રતીક છે. અમૃતામાં આલેખ છે સમુદ્રથી રણ સુધીનો. અમૃતા, દયન અને અનિકેત ત્રણેય શિક્ષિત, બુદ્ધિસંપન્ન અને પરસ્પર લાગણીથી સંકળાયેલા છે. અસ્તિત્વવાદી ઉદયન અધ્યાપક, પત્રકાર અને વાર્તા લેખક છે. સ્વાનુભવને જ પ્રમાણ લેખવે છે, એને માત્ર વર્તમાનનો જ સ્વીકાર છે. અનિકેત વનસ્પતિ શાસ્ત્રનો નિષ્ણાત છે અને વિશ્વની પરમ સત્તામાં તેની શ્રદ્ધા છે. અમૃતા તેજસ્વી શિક્ષિત નારી છે. તેના વિકાસમાં ઉદયને મહત્વનો ભાગ ભજવ્યો છે અને ઉદયનને અમૃતા પરત્વે પ્રેમની લાગણીનો અનુભવ થયો છે. પરંતુ અમૃતા પોતાને સમજણપૂર્વક સ્વીકારે એવી ઉદયનને અપેક્ષા છે. ઉદયનનો મિત્ર અનિકેત, એની રુજુતા અમૃતાના હૃદયમાં વસી જાય છે. અમૃતા વિમાસણમાં મુકાય છે. એને એક વ્યક્તિ લેખે સ્વતંત્ર વર્ણિના અધિકારની ઝંખના છે.
હેલો, કોણ? અમૃતા? હા ઉદયન. કેમ અત્યારે જગાડ્યું? હું કહું તે માનીશ? તારી આજ્ઞા શિરોધાર. ફરવા જવાનું છે, તૈયાર થઈ જા, આવી જા. એટલું પૂછતી નથી કે નવરો છું કે નહીં, સીધું ફરમાવી દે છે. કેમ, તે આજ્ઞા માંગી હતી તે ભૂલી ગયો? સમુદ્ર કિનારે જવાનું હોય તો હું સ્નાન કર્યા વિના જાઉં, કોઈ હોટેલમાં બેસવાનું હોય તો હું ચા પીધા વિના આવું, બજારમાં જવાનું હોય તો પૈસા ઘેર મૂકીને આવું, કે પછી એલિફન્ટાની ગુફાઓમાં તો નથી જવાનું ને? હમણાં તો તું આવી જા, બાકીનું બધું પછી નક્કી કરીશું. અનિકેતને સાથે લેતો આવું? ના. કેમ? એને ઘેર જ આવ. હું ક્યાંથી અત્યારે ફોન કરી રહી છું તેની તને હજુ સુધી ખબર નથી પડી ને? ઓ અચ્છા, એટલે તું તારે ઠેકાણે તો નથી. હવે સમજો, તું અનિકેતને ત્યાંથી બોલી રહી છે, ભલે? તું આવી જા, જલ્દી આવી જા. જરા અનિકેતને બોલાવ, મારે એને અભિનંદન આપવા છે. શેને અભિનંદન? એ બહાર ગયા છે. એમ તો ઘરનો ચાર્જ તે સંભાળી લીધો છે. ચલ બકવાસ પછી કરજે, તારે શેને અભિનંદન આપવા છે એમને? એ તને કહી શકાય તેમ નથી, અભિનંદન તારા વિશેના છે, આપવાના છે. એટલે તું ત્યાં દોડી આવી એ નાની વાત નથી. તું સ્પષ્ટ કે તારે શું કહેવું છે. હું કહું તે પહેલા તું સમજી ચૂકી હશે, પણ હવે હું બોલીશ તો મારી ભાષા ન સમજવાનો તું ડોળ કરશે. હું અહીંયા આવી છું તેથી તને આટલો બધો ખેદ થયો? હા, મને ખેદ થયો. હું ખોટું બોલવાનો વિવેક જાળવી શકતો નથી. હું તને સમજી શકતી નથી ઉદયન. આજે કહ્યું, હું તને સમજતી નથી. કદાચ સાચું હશે, નહીં તો આમ અવગણના કરીને એ ચાલી ન જાય અને કેવું બહાનું કાઢે છે. તો ભલે, હવે અનિકેતને સમજવાનો પ્રયત્ન કરીશું. પૃથ્વી પર અમૃતાનો જન્મ ન થયો હોત તો શું ઉદયનના અસ્તિત્વ પર એના અભાવની કોઈ અસર પડત? અમૃતા અનિકેત તરફ ઢળી ચૂકી છે તો એમ કરવાનો એને અધિકાર નથી. બીએ ના પ્રથમ વર્ષમાં હતી ત્યારે એક સાંજે સમુદ્રની સામે જોઈને એણે મને કહ્યું હતું, હું તને ચાહું છું ઉદયન. અને મેં કહ્યું હતું, અમૃતા, પ્રેમ નહીં, સમજ. તે દિવસે મેં સાચું જ કહ્યું હતું ને, સમજથી નજીક આવેલા સાથે રહી શકે. પ્રેમ તો આકસ્મિક કહેવાય, જે આકસ્મિક છે, જેના પર મારું કોઈ નિયંત્રણ નથી, તેને પામવાથી શું? આજે એ સમજ દ્વારા અનિકેત તરફ ઝૂકી હોય તો મને શું વાંધો હોય શકે? એ મને સમજે એમ હું ઈચ્છું તો પણ એ મને સ્વીકારી લે એમ તો કેવી રીતે ઈચ્છું? અનિકેત, અમૃતા ક્યાં ગઈ? વરમાળા દેવ. તો તારે પણ લેવા જવું હતું ને, એક વરમાળા તમે બંને પહેરશો. તું બહુ હોશિયારીથી છટકી જવાય છે. હું ક્યાંય છટકી જતો નથી, મારે સ્થાને જ છું. તું તારા સ્થાને હોય તેથી કોઈને આડે ન આવે એવું ઓછું છે? તું અમૃતાની વાત કરે છે ને, હું તારા ભવિષ્યમાં વિઘ્ન બનીને નહીં આવું એવી સલામતીની કોઈ ખાતરી મારે જોઈતી નથી. હું મારા વર્તમાનથી સંતુષ્ટ છું. જેને તું મારું ભવિષ્ય કહે છે એ તને આપી દેવા તૈયાર છું, પણ દાન સ્વીકારવા હું તૈયાર હોઉં એટલો બધો લાચાર નથી મિત્ર. મારું દાન તું ન સ્વીકારે તો પણ બીજા કોઈની માગણી તો સ્વીકારીશ ને? હમણાં મને મારા અધ્યયનમાં જ રસ છે. એટલું જ કે અધ્યયનનો વિષય શું છે તે કદાચ તું નહીં કહે. આ તારા ઉકળાટનું કારણ હું સમજી ગયો છું, હવે વિલંબ વિના જે કહેવું હોય તે કહી દે. તો પૂછી લઉં છું, આ ફક્ત જિજ્ઞાસા માટે નથી પૂછતો, હું સંડોવાયેલો છું તે અંગે જ પૂછું છું. તને કોઈની સાથે પ્રેમનો અનુભવ થાય તો એને પ્રાપ્ત કરવાની તારામાં અભિલાષા જાગે કે નહીં? તારા પ્રશ્નનો પૂરો ઉત્તર હું નહીં આપું, પણ એટલું તો કહીશ કે પ્રેમ પ્રાપ્ત થતો હોય છે, અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી. તું માની નહીં શકે એવું પણ કહીશ, પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે. પ્રેમ અને પ્રેમી એ અવિભાજ્ય ઘટક નથી. મને અમૃતામાં સ્વાર્થ ભરાયણ એવો કશો રસ નથી. મને અમૃતા માટે પક્ષપાત છે, કારણ કે અમૃતાને જોયા પછી હું જગત અને જીવનને સૌંદર્યના સંદર્ભમાં જોતા શીખ્યો છું. પોતાના પુરુષાર્થથી હું જે પામી શક્યો ન હતો તે અમૃતાના આગમનથી પામી શક્યો છું. હું માનું છું કે આ અંગે હવે તારે કશું પૂછવાનું નહીં હોય. ઉદયન, શા માટે ઉતાવળ કરે છે? અમૃતા આવશે,
જરૂર આવશે. પ્રતીક્ષા કર. અનિકેત કે ઉદય, આ વર્ણિ કેવળ અભિરુચિ પર અવલંબિત હોત તો કેવું સારું, સાથે સાથે મને નૈતિક કર્તવ્યનો બોધ ન થતો હોત તો કેવું સારું હોત. કર્તવ્યના બોધથી નિરપેક્ષ એવી વર્ણિ કરી શકાય તો વર્ણિ કરવી સરળ હોત, તેથી એનું કશું ગૌરવ પણ ન હોત. ઉદયન મારી પાસે અમુક અપેક્ષા રાખે તો તે સમજી શકાય એમ છે, પણ એની અપેક્ષાને સંતોષવા મારે નિર્ણય કરવાનો. આ કવર, આ ઓશિકાની નીચે આ કવર અહીંયા મૂકવામાં આવ્યું કોણે મૂક્યું હશે? અક્ષર તો ભાભી ન લાગે છે. મેં કવર ફાડ્યું. બે પુરુષો સાથે તમારો આ પ્રકારનો સંપર્ક આપણા પરિવારની પ્રતિષ્ઠાને છાજે તેવો નથી. ભલે તમારા અતિ આધુનિક માણસને એમાં કશું અજુગતું લાગતું ન હોય, તમે આ અંગે વિચાર કરશો તો અમારી ઉપર ઉપકાર થશે. એમ કરવા વિનંતી છે. મારા શરીરની હજુ હું જ માલિક છું. આ લોકો મને કયા આધારે વિચલિત માની બેઠા? મારા શીલ વિશે એમને કેમ શંકા ગઈ? એમને શંકા ન જાય તેની ખાતરી પણ મારે રાખવી જોઈએ. માણસ પ્રામાણિક હોય એટલું પૂરતું નથી, એને પ્રામાણિક દેખાવું પણ જોઈએ. મારું ભવિષ્ય બીજાના ગમા અણગમાઓ પર નિર્ભર રહે એમ હું ઈચ્છતી નથી. મારા ભવિષ્યનું નિર્માણ હું મારી સ્વતંત્ર ઈચ્છા શક્તિથી કરીશ. એમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી, ઉદયનને પણ નહીં. અનિકેત ના, અનિકેતને પણ નહીં. પ્રિય ના, તમારામાંથી કોઈ એકને સંબોધન કરીને હું ઉત્તર લખવા બેઠી નથી. તમે બધાએ સમૂહ તરીકે મને ચિઠ્ઠી, બલકે જાસા ચિઠ્ઠી લખી છે, તેથી પણ મારે તમારી આખી ટોળીને સંબોધવી જોઈએ. અનિકેત અને ઉદયન સાથેની મારી નિકટતાનો તમે શું અર્થ લીધો તે હું સમજી શકું છું. મને લાગે છે આપણી વચ્ચે ઘણું અંતર છે, તેથી હવે સાથે રહેવું શક્ય નથી. હું થોડા દિવસમાં ઘર છોડી દઈશ. અને હા, કંપનીના ભાગીદારોમાં મારું નામ માં ઉમેરતી ગઈ છે તે પણ રદ કરજો. મારે સંપત્તિ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે. વ્રજવાણી ગામ ઉપર પૂનમની રાતનું આકાશ, નાની નાની ધોળી વાદળીઓ પણ ચાંદીમાં ગળી ગઈ હતી. તળાવના દખણાના પાદરની રેત કોઈ પણ ઉતાવળા પથિકને પોતાના શીતળ સ્પર્શથી રોકી શકે એમ નથી. ઉગમણી ગમથી એક ઢોલી આવી રહ્યો હતો. એના હાથમાં એક વાંકડીયો ડંકો હતો. ખભે પટ્ટો ભરાવીને ઢોલને જમણી બાજુ લટકાવ્યો હતો. એ પટ્ટાના ફૂંકતા ચાંદનીમાં પણ પોતાના જુદા જુદા રંગો ચમકાવતા હતા. ઢોલ પર કોઈ કોઈ વાર એની આંગળીઓ અટકી જતી હતી અને ત્યારે થતો અવાજ સાંભળવા શાંતિ બેચેન થઈ જતી હતી. એક ક્ષણે એની આંગળીઓ જરાક વધુ અટકી જાય છે, ઢોલી થંભી જાય છે. એના જમણા હાથનો ડંકો એકવાર હવામાં ઉછળે છે અને એ ઢોલને અડે ન અડે ત્યાં તો ચાંદની કંપી ઉઠે છે. એક ડંકો, બીજો ડંકો, અને ત્યાં તો આખા વ્રજવાણી ગામના બારણા ખુલી જાય છે. અહિરાણીઓ દોડી આવે છે. ઢોલીના હાથમાં જાણે સમોહક શક્તિ છે. 120 અહિરાણીઓના યૌવનમય ચરણ પળવારમાં રાસની તાલબદ્ધ ગતિમાં બંધાઈ જાય છે. વણસૂર્યું જોબન ગાન ઢોલીને ઘેરી ભરે છે. અહિરાણીઓના કંઠમાંથી વહી આવતો ઘેરો રાગ ઢોલીની આંખોને ઘેઘૂર બનાવી દે છે. એ પણ ઝૂમવા લાગે છે. આખું ગામ આવીને ટોળે વળી ગયું છે. જોનારાની આંખો પણ ચકચૂર બની જાય છે. સૌ પોતાને ભૂલીને અપૂર્વ દ્રશ્ય જોવામાં મગ્ન થઈ ગયું છે. ત્યાં દક્ષિણ દિશામાંથી કાળા ઘોડે બેસીને એક વૈવંચો આવે છે. એના ચોપડામાં આખા ગામનો ઇતિહાસ લખેલો છે. ઉમરે ઉમરાનું નામ લખેલું છે. દરેક આંગણાની ધૂળથી અને પોતાના ચોપડા પરની તાજી શાહીના અક્ષરો કોરા કરે છે. એ આવે છે એવો જોનારાની વચ્ચે ઘોડાને લઈ જાય છે. નીચે ઉતરે છે. એક છોગાળા જુવાનને ખભે હાથ મૂકે છે. પેલાની જવાનીને વખાણીને પહેલાં તો અકળાવે છે, પછી એના હૃદયમાં ઈર્ષાનો તણખો પેટાવે છે. જોબન મોર્યા રૂપને આમ એક ઢોલી માલે. જુવાનના હાથની કડિયાની ડાંગ તરફ વૈવંચો જોઈ રહે છે. જુવાનના કાળામાં પ્રચંડ જોમ એકઠું થાય છે. એના પગ ઉછળે છે અને એક કૂદકે ઢોલી પાસે પહોંચે છે. ડાંગના એક ઘાથી ઢોલીનું માથું ફાટી જાય છે. લોહીનો ધોધ ઢોલને રંગી દે છે. અહિરાણીઓના પગ થંભી ગયા છે. એમના હાથ એક સાથે ઊંચા થાય છે.
પોત પોતાના સૌભાગ્યને સાચવતા બલ્લૈયા એમના કપાળ પર પછડાય છે અને ઢોલીની પાછળ 120 અહિરાણીઓ ઢળી પડે છે. કાળો કેર વર્તાઈ ગયો. બધા આહીરો ગામ છોડીને ચાલ્યા ગયા. આજે અહીં 120 ખાંભીઓ અને એક પાળીઓ છે. આ સ્થળને ઢોલી થળનો ઢોળો કહે છે. અહીં ક સમયે કોઈ જતું નથી. સ્ત્રી પુરુષ એકબીજા પ્રત્યે સંવેગના બળે પ્રેરાય છે, સમજ કે બુદ્ધિથી નહીં. આ સંબંધોમાં સમજથી તો કેવળ નિષેધો ઉભા કરી શકાય, અનુભવ્યા વિના કશું પ્રતીત ન થઈ શકે. પ્રતીત કરવાની વાત પણ પછી આવે, પહેલા જરૂર છે અનુભવની. હું અનુભવથી વંચિત પુરુષ છું, તેથી જ કદાચ સ્વપ્નમાં આવીને અમૃતા મારી અતૃપ્ત કામનાઓને વારંવાર ડંડોળી જાય છે. કેવળ એક સ્વપ્ન પણ મારા નિર્ધારની કૃતજ્ઞતા સિદ્ધ કરી જાય છે. ઉદયન સાંભળ, આ સમાજ અને આ વિશ્વ તને નથી ગમતા, તેનું કારણ તું પોતે છે. પહેલા પોતાને ઓળખવાની જરૂર છે, કારણ કે તારું આ બહિર્વિશ્વ તારા અંતર્ગત વિશ્વનો વિભાવ છે. તેથી સાચું વિશ્વ તો તારી ભીતર વસે છે. પોતાનાથી વિખૂટું પાડેલું આવું આ બહારનું તું જે જુએ છે તે માત્ર તારો ભ્રમ છે. દાખલા તરીકે અનિકેત અને અમૃતા મારા માટે ભ્રમ છે, ખરું ને? હા, અમે તારા માટે ભ્રમ જ રહીશું જો તું પોતાને નહીં ઓળખે. હું પોતાને ઓળખું છું. હું ઉદયન છું, પુરુષ છું. મારામાં પોતાનું એવું પ્રચંડ બળ છે, હું કોઈ પણ વંચકને માફ કરતો નથી. હા, હું ઉદાર પણ છું અને તેથી જ તમારા જગતમાં જીવું છું. પછી સાંભળવું છે તો સાંભળો, કાન ખોલીને સાંભળો. મને અત્યાર સુધી બે માણસો ઉપર વિશ્વાસ હતો, અમૃતા અને અનિકેત. પરંતુ એ પણ સૌના જેવા નીકળ્યા, ઊંડા, ચતુર, વ્યભિચારી. કદાચ હું મારા અમૃતાના સંબંધો પરત્વે હજુ પૂરતો સભાન થયો નથી. અમૃતાના દ્રષ્ટિક્ષેપ સાથે મારા સ્પંદનોને અને મારા દ્રષ્ટિક્ષેપ સાથે અમૃતાના સ્પંદનોને સંબંધો છે જ. હું પોતાને રોકી શક્યો નથી. આજ સુધી મેં કેવી મોટી ભૂલ કરી છે! પ્રેમનો સપ્રેમ ઇનકાર થઈ શકે ખરો? હું સપ્રેમ ઇનકાર કરતો રહ્યો, તેથી ઇનકાર કરતા પ્રેમ વધારે છે. નરી નિસ્પૃહતા અથવા તો ઘૃણા, ઘૃણા ન કરી શકાય તો શાંત ઉપેક્ષા. હા, એ જ એકમાત્ર માર્ગ છે. અમૃતા, અમૃતા, પ્રેમને ખાતર આપણે એકબીજાની સીમાને ઓળંગી જઈએ, એકબીજાને પરસ્પર મદદ પણ કરીએ, એમ કરવું જોઈએ. તમે તો જાણો છો, જગત માત્ર બે માણસોનું બનેલું નથી. મને વારંવાર પ્રતીત થયા કરે છે કે આ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં બે માણસોનું હોવું નહિવત છે. એ કેટલા બધા સીમિત સ્થળકાળને જીવે છે. આ તો પૃથ્વીની તુલનામાં મેં વાત કરી, વિશ્વ સમગ્રને તો નાના નકશામાં પણ હજી પૂર્ણપણે ઓળખ્યું નથી. જો આપણે માત્ર પ્રેમી જ રહીએ અને પ્રેમ ન બની શકીએ તો લઘુતા જ આપણા જીવનની ફલશ્રુતિ હશે. તેથી પોતાનું કેન્દ્ર જાળવવા છતાં સમગ્ર સુધી વિસ્તરવાની જરૂર છે. તે દિવસે હવાનો સ્પર્શ અમને આદ્રતાનો અનુભવ કરાવતો હતો. અષાઢના આક્રમક મેઘે નગરના ઉકળાટને જમીન દોસ્ત કરીને રસ્તાઓ પર વહાવી દીધો હતો. આજે સમુદ્રના ઉછળી આવતા જલબિંદુમાંથી એક ઉદયનની આંખમાં પડ્યો અને ખારા સાંજી ગયું. છીછરું ફીણ આગળ કરીને શિથિલ ગતિએ મોજા આગળ વધે એવી જગ્યાએ અમે બેઠા નહોતા. મોજાની સીમા જાણ્યા વિના અમે બેઠા હતા. સમુદ્ર સ્થળથી બંધાયેલો હોય છે, કાળથી પ્રભાવિત. આ વસ્તુ હું જાણું છું. ઉદયન, હું તારું ઋણ કેવી રીતે ચૂકવીશ? આવા શબ્દો ક્યાંથી વીણી લાવે છે તું? ઋણ છે નું એ શબ્દ ગમતો નથી મને. તો શું ગમે છે તને? નજીકથી સાંભળવા મળતા માત્ર હું જ સાંભળી શકું એટલા ધીમા સ્વરની હલક, એ મને ગમે છે. તું પાછો જો પાછો ઉકાળ, બીજાની પ્રશંસા સાંભળીને જે ફૂલી જાય એનો આત્મવિશ્વાસ લઘુમંગુ કહેવાય. એને દ્રઢ કર્યા વિના નહીં ચાલે. ઉદયન, મારો હાથ છોડ.
પ્લીઝ જો તું આમ મને ભજવ નહીં, તું આવો નિષ્ઠુર પુરુષ કેમ છે? વાહ, કેવો વ્યતિક્રમ, હમણાં ઉપકારી કયો હવે નિષ્ઠુર? દુભાયા વિના તું પોતાને બરોબર પ્રગટ કરી શકતો જ નથી ને, તેથી જ મેં તને નિષ્ઠુર કહ્યો. બાકી સાચું કહું, બસ કહી જ દઉં ઉદય, તારા એવા નિષ્ઠુર આઘાતથી જે દર્દ જાગે છે ને, જે દર્દ તે મારા અંતસ્થલને એક સાવતું ઝનકૃત કરી જાય છે. તારો આઘાત મારામાં દુઃખને સ્થાને આવી વિરોધી લાગણી કેમ જન્માવે છે? એનો જવાબ શબ્દોમાં ન અપાય. એ જવાબ માટે આજે ભલે તું તત્પર થઈ હોય, પણ હજી તારી સજ્જતા ઓછી છે. જોજે ઘેર જઈને, તારી આંખોની દિલોરી જાયમાં નરી મુગ્ધતા તરવેરે છે. તું મારી વાતને જુદી રીતે ઘટાવી રહ્યો છે, હું કંઈક બીજું કહેતી હતી. બનાવટ ના કર. જો પાછો અવિશ્વાસ પર આવી ગયો, પોતાની આદતથી તું આટલો બધો લાચાર કેમ છે ઉદય? બસ અવિશ્વાસ, ડગલે ને પગલે અવિશ્વાસ. હું બીજું જ કહેતી હતી, હું તારા સ્પર્શ માટે આતુર નથી. એમ લે, મારો હાથ પકડવો છે, લે પકડ તું મારો હાથ. પણ એક શરત છે ઉદય. શાની શરત? શા માટે? તને એટલી પણ ખબર નથી કે શરત કશુંક જીતવા માટે હોય છે? મને હારવામાં રસ હોય તો? હારવાનું ગૌરવ અનુભવવાનો તને શોખ છે? કબૂલ. કે તારી શરત? તારે સુધરવાનું છે. કઈ બાબતે? એક થી વધારે બાબતે તારે સુધરવાનું છે. એક, તું સૌને અવગણે છે. બે, તું પોતાના વિશે થોડું વધારે ધારે છે. ત્રણ, તું સામાને સાંભળતો જ નથી, એને સુધારવા માંગે છે. ચાર, તું કોઈની સિદ્ધિથી વિસ્મય પામતો નથી, સગળું શંકિત નજરે જુએ છે. અને છેલ્લી વાત, એ પણ હું માની લઉં અને તારા આદેશ પ્રમાણે સુધરી જાઉં, પણ મને એ જાણવાની છૂટ છે ખરી કે એમ કરવાથી હું શું હાસલ કરવાનો છું? અમૃતા. અમૃતા એટલે કે તું મારા વ્યક્તિત્વને ગીરો મુકાવીને પછી પોતાની સાથે મને પરણાવી દેવા માંગે છે. તારા જેવી અગણિત અમૃતાઓને હું આવા આવા શરતી મામલામાં હારી જવા તૈયાર છું. અમૃતા, તારો અભિગમ બાલ્યાવસ્થામાં શોભે એવો છે. તું શીખેલું બલકે સાંભળેલું બોલે છે. તું મને સુધારવા માંગે છે એટલે કે મારામાં ક્ષતિઓ જુએ છે. તું મારું આવું મૂલ્યાંકન કરવા લાગીશ તે જાણતો હોત તો તારા બૌદ્ધિક વિકાસમાં રસ લઈ તને મારો સમય ન બગાડો. તને તો હયાતી સાથે નિસ્બત જ નથી, સદા ઉપર છલ્લી બાબતોથી દોરવાતી રહે છે. તું મને સમજતી નથી અમૃતા, નથી સમજતી, અને મને આશા છે કે તું નહીં જ સમજે. સમજતી ભલે ન હોઉં, પણ ચાહું છું. એથી પ્રેરાઈને તારામાં કશી અપૂર્ણતા જોઈને એને ચલાવી લેવા હું રાજી નથી. તારી પ્રશંસા કરવાનું હું શરૂ કરું તો મારું વક્તવ્ય આપની જિંદગી જેટલું લાંબુ ચાલે. પણ જવા દે વાત, તને લાગશે કે હું પાછી તને ખુશ કરવા બેસી ગઈ. એમ કરવાનો આજે મારો ઈરાદો નથી. આજે તો હું તને એક વાત કહીશ જ, તું સૌને સુધારવાના મનસૂબા ધરાવે છે. તારા લેખોમાં, તારા વક્તવ્યોમાં સુધારકના અસંતોષના પડઘા હોય છે, પણ તારે સુધરવું નથી. તું શાંત નથી, ધીર નથી. આપણને બીજા પર આટલું બધું વકળાવવાનો શું અધિકાર છે ઉદયન? બધાએ ને નગણ્ય માનીશ તો તું જીવીશ શું? લડી લડીને દર વર્ષે કોઈક વાર વર્ષમાં એકથી વધારે વાર તું નોકરી છોડી દે છે. આ બધું બરાબર છે? અચ્છા, એટલે તું પોતાની સલામતીની ચિંતાથી મને સુધારવા માંગે છે? હવે સમજ્યો. તો જા, આ તને છોડી દઈને ચાલ્યો. તારો વક્ર અને સંશયગ્રસ્ત ઉદ્ગાર અસહ્ય છે ઉદય. હવે મારો ઉપવાસ કરવાનો તું છોડી દે, મને મારી હાલતમાં છોડી દે. તારા આરોપોથી હું દિગ્ભ્રાંત બની જઈશ. કૃપા કરીને તું મારી અપેક્ષા કર. મારી મુશ્કેલી એ છે કે હું તારી ઉપેક્ષા કરી શકતી નથી, તને સ્વીકારી પણ શકતી નથી. આ નિર્ણય ભરી અરાજકતામાં જીવું છું. તારી પ્રતિક્રિયાઓને હું સમજું છું, પણ સમજતી હોત તો મને સ્વીકારી શકત. ના, કદાચ તને સમજું છું તેથી જ નથી સ્વીકારી શકતી. એક વખત તારા વિના મને અન્ય કશું દેખાતું નહોતું. તેને વીતી ગયા વર્ષો થયા, આજે હું તટસ્થતા પૂર્વક તને જોઈ રહી છું. ધરી વિનાના ચક્રની ગતિએ તું આગળ વધે જાય છે. મને જીવનમાં કેવળ ગતિ અભિપ્રેત નથી ઉદયન, મને આનંદ પણ અભિષ્ટ છે. હા, કેવળ સુખનો નહીં, વેદનાનો આનંદ પણ હું વાંચું છું. તું દુઃખ અને વેદનામાં અંતર જોતો નથી. તું સંઘર્ષ પ્રિય છે, એની સામે પણ મને વાંધો નથી. પણ તારા સંઘર્ષની મને કશી ફલશ્રુતિ દેખાતી નથી.
તારો સંઘર્ષ લક્ષ્ય રહિત છે, અથવા તારા સંઘર્ષનું લક્ષ્ય છે સંઘર્ષ. કોઈને કશું ન ગણવાની વૃત્તિના મૂળમાં અશ્રદ્ધા રહેલી છે, તે વાંચ્યું છે, પણ એવું કે જેથી તારી અશ્રદ્ધા જ વિસ્તરે. અલબત્ત એ બધું વાંચીને પણ અનિકેત પોતાની ધરીને સાચવી શક્યો. એની જેમ મને પણ લાગે છે કે આ દુનિયા અસુંદર નથી. આપણા મૌગ્ધ્યને ટકાવી રાખે એવું પણ એનામાં છે ખરું. આજ સુધીના મારા સાહચર્યની તારા વ્યક્તિત્વ પર કશી અસર થઈ નથી, તો પછી તારી સાથે જોડાયા પછી મારે વિમાસવાનું જ હોય તો જવા દે, જવા દે. આ વાત તને બાનું લાગશે, પણ મારી વિનંતી છે, તું મારા અનિશ્ચયને સમજવાનો પ્રયત્ન કર. જે સ્વીકારવાથી, જે પામવાથી હું અમૃતા અમૃતા ન રહું, તે પામવાથી એ શું, અને તેને પામીને હું શું કરવાની? પ્રિય અનિકેત, ઉદયન પોતાના તરફ કશું ધ્યાન આપતો નથી, મારું માનતો જ નથી. તમે આવો અથવા કંઈક લખો એના ઉપચાર બાબતે. હવે વિલંબ ન થવો જોઈએ. એ અમારા પ્રયત્નોની સામે છે તો શું થઈ શકશે? શું આ પ્રયત્નોમાં અમને નિષ્ફળ બનાવીને બદલો લેવા માંગે છે? સંભવ છે અમૃતાને તિરસ્કાર તો પણ હોય. અમૃતા સફળ થશે એવો વિશ્વાસ તો છે, પણ ઉદયનને કેવળ અમૃતા સામે જ વાંધો નહીં હોય. એનું શરીર જેનું ભોગ બન્યું છે તે ઘટના વિશે નિરંતર વિચાર કરતો હશે. એનો વિદ્રોહ હશે માનવ જાતિના આસન્ન ભૂતકાળ સામે, રચાઈ રહેલા ઇતિહાસ સામે. યુદ્ધ માણસની ભૂલ હતી, અનિવાર્યતા પ્રમાણે વિના જ એ ખેલાયું હતું, તેથી એ યુદ્ધ ન હતું, ભૂલ હતી. ભૂલનું પરિણામ ભૂલ કરનાર નહીં, નિર્દોષ ભોગવશે. હું રોકડો છું. અમૃતા ભલે હકીકતનો ઇનકાર કરે, જે સામે છે તેને ન જોવાથી જોનારનું કંઈ ચાલવાનું નથી. જે છે તે તો છે જ. હું રૂગણ છું. હવે સૌ જાણશે, જે કોઈ જાણશે તે દયા ખાશે. ઉજ્જળ ખેતરમાં ઢળી પડેલા ચાળિયાને જોઈને જાગતા મનોભાવ મને લોકોની આંખોમાં જોવા મળશે. અમૃતા ન છે. એને કેટકેટલી વાર કહ્યું કે દૂર રહે, પણ ભૂલી જાય છે. લ્યુકેમિયા વિશે એને માહિતી આપી, મેં જે રીતે વર્ણન કર્યું હતું તે પરથી તો ગમે તેવા સ્વજનના ચિત્તમાં પણ આતંક છવાઈ જાય. કદાચ માતા હોય તે પણ ગભરાઈને. પરંતુ આ નારી તો માતૃત્વની સીમાઓને પણ ઓળંગી નહીં. એ આટલી બધી અભય ક્યાંથી થઈ ગઈ? એ મારી સાથે અહીં ન આવી હોત તો 2-5 દિવસ લગી અંધારિયા મકાનમાં ચામાચીડિયા ઉડતા રહે, અને એમની સંખ્યામાં એક પ્રેતનો ઉમેરો થાય. અનિકેત લખે છે, પ્રેમ મૃત્યુને જીતી જાય છે. પ્રેમ ઈચ્છા થાય છે અમૃતાના ઉચ્છાંગમાં માથું મૂકીને રડી લો. એને સમજ્યા વિના જે અવહેલના કરી બેઠો તે માટે પ્રાયશ્ચિત કરી લો. પણ ક્યાં છે વિધાય? 10 દિશાઓમાં પ્રેમ બનીને વ્યાપી ગઈ છે, એટલે છેતરીને ક્યાંય છટકી ન શકાય. હવે સંકોચાતો કેન્દ્રમાં એકઠો થઈને સુકાઈ જાય છે. અનિકેત ન આવે તો સારું. અમૃતા, તારી પાસે કાગળ હશે? ડાયરી છે. લાવ. પણ તારે આરામ કરવાનો છે. પછી આરામ કરીશ. અને જે લખાવું છું તે પણ આરામ માટે જ. શું લખવું છે તારે? વસિયતનામું. હું એકરાર કરું છું કે હું મારા સમયને જીવ્યો છું. એ બાબતે મને કશો અસંતોષ નથી.
કારણ કે હું અસંતોષને જીવ્યો છું. હું મારા યુગથી કદી વિખૂટો પડ્યો નથી. એણે મને સંપૂર્ણ સાથ આપ્યો છે. હું પ્રત્યક્ષ વિશ્વમાં માનનારો હતો. હું જેને પ્રેમ કહેતો હતો તે પ્રેમ નહોતો, પ્રેમનો ભ્રમ હતો. પ્રેમના ભ્રમમાં પણ પ્રેમનો આંશિક સ્વીકાર છે. કદાચ પ્રેમનો સમગ્ર દયા સ્વીકાર કરવો ધોયેલો છે. એ તો કોઈક અનિકેત કે કોઈક અમૃતાથી જ થઈ શકે. હું માનતો હતો કે ઈશ્વર નથી. કોણ જાણે કેમ આ ઈશ્વર હમણાં મને વારંવાર યાદ આવે છે. હું એને નકારતો રહ્યો તેમ એ મારી વધુ ને વધુ નિકટ આવતો ગયો. છેવટે અમૃતાની ઓઢે આવ્યો. આ ગતિ કોણ? આ સચેતનતાનું રહસ્ય શું? આ એક ભૌતિક ઘટના છે એવો ઉત્તર મેળવવા હું ગયો, પણ તેથી સંતોષ ન થયો. બુદ્ધિ અને તર્ક મને સંતોષી ન શક્યા. પ્રેમ નથી એવું મેં કહ્યું હતું જ્યારે મને લાગ્યું કે અમૃતા નથી, એનું નિજત્વ વાળું કોઈ અસ્તિત્વ નથી. તેથી એ સંખ્યાતીત માણસોની જેમ અનસ્તિત્વ ભોગવે છે. અને એવું માનવામાં હું મારા પોતાના અસ્તિત્વથી દૂર. રેડિયો એક્ટિવનો ભોગ બનીને હું બીજા વિશ્વયુદ્ધના અંતે જીવ્યો છું. હિરોશિમા જેનું ભોગ બન્યું તે તો કદાચ યુદ્ધ પણ નહોતું, કપટ હતું. ત્યાંના લક્ષ્યાતીત માણસો આજે પણ એ કપટનું પરિણામ ભોગવે છે. રુગ્ણ થયા પછી હું એ અણજાણ અને અણદીઠ બાંધવો સાથે એકાત્મતા અનુભવી શક્યો છું. એટલા બધા માણસો સાથે હું આત્મીયતા અનુભવી શક્યો. તેથી મને જીવનની સમગ્રતા પ્રાપ્ત થઈ છે. હવે મને સમજાવ, જે માણસ પોતાને એકલો માને છે તેના ભીતરમાં પણ ઓછામાં ઓછું એક વિશ્વ તો વસે જ છે. અમૃતા, અનિકેતને કહેજે કે નવા ડોક્ટર ડ્યુટી પર આવ્યા. નાડી પકડાતી નહોતી, લોહીનું દબાણ 30 હતું. બારી પાસે ગઈ, ભીની થવા લાગેલી આંખોને લૂછી નાખી અને ઉદયનના ડાબા પડખા પાસે જઈને ઊભી રહી. ડોક્ટરે લોહીનું દબાણ ફરી માપ્યું, નવું મશીન મંગાવ્યું, માપ્યું 28. એમણે આશ્ચર્યથી નર્સની સામે જોયું. હેડકી, પહેલી, પાંચમી, સાતમી, પેલો પ્રશ્ન. દાદર પર દ્રઢ બંગલાનો નક્કર અવાજ સંભળાયો. તે દ્વાર સુધી આવ્યો. ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા. આ કોણ આમ ભાનવીરા પાગલની જેમ ધસી આવ્યો? ઉદયનના હાફતા છતાં નિર્વિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી. એનું મસ્તક ઊંચું થયું, હાથ ઉચકાયા અને અનિકેત ભોંઠો પડી એક ડગલું પાછળ ફેર્યું. સેલાઇનના સેટની ટ્યુબના પારદર્શી ભાગમાં ટપકતું ઔષધ અટકી ગયું. આ પ્રમાણે તે દિવસે સવારના 8:30 વાગે અમૃતા, અનિકેત અને કેટલાક અજાણ્યા ચહેરાઓની નિષ્ક્રિય ઉપસ્થિતિ વચ્ચે ઉદયન મૃત્યુ પામ્યો. 3 ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામ સામે, પરંતુ દ્રષ્ટિ શૂન્ય હોય એમ અનિકેત અને હું ઊભા હતા. એમની વચ્ચે જે અવકાશ હતો ત્યાં એક જિંદગી શબ બનીને પડી હતી. એ વાત પણ સાચી જ, છતાં આપણા ભાષા સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ જે કૃતિ ગણાય છે, ચિરંજીવ દસ્તાવેજ સમી કૃતિ છે. ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, ઉપરવાસ, કથાત્રય. શ્રી રાજેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું પ્રાસંગિક સમાપન. રુબીરભાઈ ને તો હું MSc માં ભણતો હતો ત્યારથી ઓળખું છું. છેલ્લા 10-11 વર્ષથી એમની સાથે કામ પણ કરું છું. ગુજરાતને, ગુજરાતના સાહિત્યને, ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને, ગુજરાતની સંસ્થાઓને એમની અનન્ય મૂફ રહી છે.
એનો હું સાક્ષી રહ્યો છું. એક દિવસે કેટલાક વર્ષો પૂર્વે એમજેમાં પુસ્તક મેળો હતો અને રઘુવીરભાઈ જાડે હું ઊભો હતો. અચાનક એક વૃદ્ધ વ્યક્તિ આવે છે અને કહે છે કે આજ રઘુવીર ચૌધરીને સાહેબ તો સ્મિત વેરે એ જ છે. અને એ વૃદ્ધ વ્યક્તિ એમના ચરણોમાં પડે છે અને કહે છે કે મારી આખી જિંદગી રઘુવીર ચૌધરીના સાહિત્યને આધારે ગઈ છે. ને જીવનની એક જ અભિલાષા હતી કે મરતા પહેલા આ વ્યક્તિને મળવું. આ આપણા સંકટ. બીજો એક વ્યક્તિગત મારો અનુભવ આપ સમક્ષ વાત કરીને મારી વાત પૂરી કરીશ. રઘુવીર ચૌધરી સર્જક કેવા છે તો આપણે હમણાં જોયું છે. આજે રાષ્ટ્રીય કક્ષાએ આપણે કોઈ સર્જકને મૂકવા હોય તો એ આપણી જોડે હાથ વગા છે. હિન્દી સાહિત્ય હોય, ગુજરાતી હોય કે અન્ય ભાષાના સાહિત્યકારોને જ્યારે મળવાનું થાય છે ત્યારે હું મારી ઓળખ રઘુવીરભાઈ ચૌધરી નામના સર્જકથી આપું છું. આખું ભારત એમને જાણે છે. મેં આજે આ જે વસ્ત્રો પહેર્યા છે એ સહ હેતુ છે. બાપુપુરા ગામની સીમમાં ખેતર છે. એ ખેતરમાં આ વ્યક્તિ દર અઠવાડિયે શ્રમ કરે છે. એમાં કપાસ ખીલવે છે. એ કપાસને પાણી આપે છે, ખાતર આપે છે. એમાંથી રૂ છૂટે છે. એ રૂ ભેગું કરી અને કાપડ બનાવે છે અને કાપડ મને ભેટ આપે છે. અને એ કાગતા લેખકો અંકુરિત પામતી સંવેદનાઓ અને આવનારી ક્ષણને પારખનાર આ સર્જકને મારા વંદન, આભાર.